नमस्कार, सांजना 4 वागी रह्या छे। आप जोई रह्या छो गुजराती नंबर वन न्यूज चेनल जी 24 कलाक छे। आप शियाळानी शरूआत तो थई गई छे, ठंडी धीरे धीरे असर करी रही छे, परंतु ठंडी में असर थई रही छे चौमासानी, मावठानी वात, मावठाना महासंकटनी। तो राज्य में 136 तालुका में कमोसमी वरसाद नोंधायो छे, जेमां सौथी वधु वलसाडना उमरगाम में 1.5 इंच वरसाद नोंधायो छे। भर शियाळे मावઠું થતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જેમાં રાજ્યના 4 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। જ્યારે અમરેલીના જાફરાબાદમાં 1.25 ઇંચ વરસાદ છે, વલસાડના વાપી પારડી છોટાઉદેપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 136 તાલુકા છે કે જ્યાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે। અતિવૃષ્ટિ બાદ હવે ભર શિયાળે માવઠામાં કારણે અનેક ખેડૂતોને મુસીબત સામે આવી રહી છે, જેમાં ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે। कपास, मगफळी, डांगर सहित पाक में व्यापक नुकसान हाल में थयुं छे। दक्षिण गुजरात में आज वरसादी माहौल सर्जायो छे। हितल पारेख अमर साथ जोड़ाई गया। हितल, 136 तालुका अने वापी पारडी दक्षिण में धोधमार वरसाद, क्यां केटलो नुकसान, केटलो वरसाद शुभी गयो? जी चौक्स, एवं कही सकते कि राज्य में कमोसमी वरसाद 136 तालुका में नोधाता है। एवं चौक्स कही सकते कि अर्धा गुजरात में कमोठी मावठा की असर सीधी रीते जोवा मळी रही है। बपोरे 2 वाग्या सुधी में 136 तालुका में वरसाद है, जेमां सौथी वधु वरसाद वलसाडना उमरगाम में 1.5 इंच जेटलो वरसाद है। अमरेलीना जाफराबाद में 1.25 इंच जेटलो वरसाद नोंधायो छे। वलसाडना वापी और पालडी में पण 1 इंच करता वधु वरसाद नोंधायो छे, जयरे छोटा उदयपुर में पण 1 इंच जेटलो वरसाद छे। एटले राज्यना 4 तालुका एवा छे ज्यां 1 इंच करता वधारे वरसाद छे। चोक्कस क्यांक ने क्यांक जोवा जोईए तो सरकार द्वारा जे प्रकारे मावઠું पड़े अने एना कमोसमी वरसाद थी जे नुकसान थाय छे, रवि पाक ने पण मोटा प्रमाण में नुकसान छे, अने जे खेडूतोए पोतानो माल भरेलो अने खुल्लामां राख्यो हतो, वरसादनी कोई संभावना नथी त्यारे ए माल पलळी जवाथी पण एपीएमसीओमां घणी जग्याए नुकसान थयुं होवानी प्राथमिक जाणकारी मळी रही छे। जी बिल्कुल बिल्कुल, आ खूब ज महत्वपूर्ण जाणकारी छे। સુરતના ડીસીપી હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધાજી, તરત જ ઉલટી થતા એમને લાગ્યું કે હું મરી શકાય નથી આથી, જેથી આ ટેરેસ પરથી જાવીને અને સોસાયટીમાંથી જમ્પ કરવામાં આવ્યું છે। તો આ તમામ જે ઘટનાક્રમ છે અને આ બાબતમાં જે પણ એવિડન્સ પણ અમને મળ્યા છે, સીસીટીવી ફૂટેજના જે પુરાવા પણ મળ્યા છે, એમની આધારે ચોક્કસ કહેવી શકાય કે આ યુવતી દ્વારા એક સુસાઇડનું અટેમ્પ્ટ હતું। टैक्सी द्वारा इमने द्वारा टैक्सी अने ऑटो करीने जावामां आव्यु हतु। एवी कोई बाबत हमारे ध्यान में आवेल नथी, फकत जे बाबत एमनी द्वारा जणावामां आवी छे अने जे इन्वेस्टिगेशन दरमियान जाणवा मळेल छे कि ए नेटवर्किंग बिजनेसनुं काम करवा इच्छती हती, मल्टी लेवल मार्केटिंगमां ए फील्डमां काम करवुं इच्छती हती अने परिवार द्वारा एमने भणवा बाबतमां दबाण हतुं, जे જેથી લીધે આપ એમની દ્વારા આ પગલું લીધામાં આવ્યું છે। આ એમને જે ઇન્જરી હતી, આ ઇન્જરી એમને દ્વારા જે જમ્પ કરવામાં આવ્યું છે ટેરેસથી, એથી એમને જે પેલ્વિક બોન હતા, પેલ્વિક બોન માં ફ્રેક્ચર થયા હતા, અને જ્યારે પણ પેલ્વિક બોન માં ફ્રેક્ચર થાય છે તો ઇન્ટરનલ બ્લીડિંગની પણ શક્યતા થઈ હવે છે, અને આ ઇન્ટરનલ બ્લીડિંગ જે એમને હતી એ વેજાઇના કે થ્રુ નીકળતી હતી, તો એક્ટિવ વેજાઇનલ બ્લીડિંગ હતી, જેથી ડોક્ટર્સનું પણ એવું માનવું બન્યું છે કે આ સેક્સ્યુઅલ પેનિટ્રેશન થઈ શકે છે। આ બાબતમાં અમે ડોક્ટર્સને પણ પૂછપરછ માટે ક્વેશ્ચનર તૈયાર કર્યું છે। સુરતમાં જે યુવતીનું મૃત્યુ થયું હતું, એ કેસમાં પોલીસે જે તપાસ કરી છે, તપાસના આધારે યુવતીએ આપઘાત કર્યો છે। આ એક મહત્વપૂર્ણ અને મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। સુરત પોલીસ તરફથી આ પ્રેસ કોન્ફરન્સ કરાઈ છે અને આખરે જે પ્રત્યાઘાત પડ્યા હતા, આક્રોશ વ્યક્ત કરાયો હતો, પરંતુ તમામ તપાસ બાદ યુવતીએ આપઘાત કર્યો છે। ઘટનાના તમામ પુરાવાના આધારે સુરત પોલીસે આ
વાત કહી છે કે યુવતીએ આપઘાત કર્યો છે। ગુજરાતમાં માવઠાની અસર છે, ભર શિયાળે માવઠાની અસરથી ખેડૂતોને બેવડ માર પડી રહ્યો છે। અતિવૃષ્ટિ બાદ હવે માવઠાએ ખેડૂતોને પાયમાલ કર્યા છે। માવઠાથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે, જેવા મગફળી વેચવા આવેલા ખેડૂતોને પણ સૌથી વધારે નુકસાન થયું છે। તૈયાર થયા બાદ વેચવા માટે ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં ઢગલા તૈયાર કર્યા છે, પરંતુ રાત્રે માવઠું થતા જ રાજ્યમાં ઠેર ઠેર મગફળીમાં પલળી હોવાની પણ સામે આવ્યું છે। સાથે જ હાલમાં ખેતરમાં કપાસનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ માવઠાથી તૈયાર થયેલા કપાસના પાકને પણ ભારે નુકસાન થયું છે। કપાસ ખુલી ગયો હોવાથી વરસાદી પાણી અંદર ઉતરે, જેથી કપાસને ભારે નુકસાન થાય છે। જ્યારે માવઠામાં ડાંગરનો પાક પણ પલળ્યો છે, સાથે જ ખેતરમાં તૈયાર શાકભાજીના પાકમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। આમ ભરશિયાને માવઠાએ ખેડૂતોની મજા બગાડી છે। અતિવૃષ્ટિના વાર બાદ ખેડૂતોને મહામહેનતે થોડો ઘણો પાક તૈયાર થયો છે, પરંતુ આ શિયાળામાં પણ માવઠું થતાં એ તૈયાર પાક પણ બગડી રહ્યો છે, જેથી ખેડૂતોને સમગ્ર ચોમાસું મોસમ તો નિષ્ફળ ગઈ। જોકે હવે રવિ સિઝનનું પણ વાવેતર મોટા ભાગે થઈ ગયું છે, ત્યારે વરસાદે ખેડૂતોના રવિ પાકમાં ભારે નુકસાન કર્યું છે। અમરેલીમાં સતત બે દિવસથી કમોસમી વરસાદ પડતા જ ભારે નુકસાન વેઠવાનું આવી રહ્યું છે। માવઠાથી રવિ સિઝનના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જોકે કપાસ અને ડુંગળીના પાકમાં તો માવઠાથી વ્યાપક નુકસાન થાય છે। હાલ કપાસ તૈયાર થઈ ગઈ ખેતરમાં ઉભો છે, ત્યારે આ સતત વરસાદથી કપાસમાં ભારે નુકસાન છે। અતિવૃષ્ટિ બાદ હવે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે। ચોમાસું પાક નિષ્ફળ ગયો છે, થોડો ઘણો પાક બચ્યો છે, હવે આ માવઠાની અસર જોવામાં આવી રહી છે। ખેડૂતોની હાલત ખૂબ જ મુશ્કેલી ઊભી કરી રહ્યું છે માવઠું। કપાસ મારે ઊભો છે પાછળ અને વીણી વીણવાની બાકી છે, કપાસ બધો નીચે પડી ગયો છે। આજે શાળામાં અત્યારે વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લામાં, એમાં બધા તાલુકામાં અત્યારે વરસાદ છે, કાલનો ચાલુ છે અને પાણી હાલી ગયા એવો વરસાદ પડી ગયો છે, તો બધી કપાસ મારો બધો ધોવાઈ ગયો છે અને તમે પાછળ જોઈ શકો કપાસ કેવો થઈ ગયો છે, તે બધું જાજુ બધું નુકસાન અમને થયું છે। વરસાદના વાતાવરણના હિસાબે માવઠું થયું છે અને તમે જોઈ શકો છો ડુંગળીના પાકમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે। જો આવો નવું માવઠાનું પ્રમાણ વરસાદનું રહેશે તો તમામ પાક ફેલ થશે। અત્યારે ચણાનું વાવેતર વધારે થયું છે એટલે ચણામાં ખાર હોય એ ખાર બધો ધોવાઈ ગયો છે, એટલે લગભગ 18 ચણા છે એ હાવ ઓછામાં ઓછું એનું ઉત્પાદન આવશે એવું લાગે છે। કેમ કે જીરું હોય તો શિયાળુ પાકમાં જીરું તો જીરુંમાં પાક ટાણે અત્યારે વરસાદના હિસાબે હવામાન વિભાગે બે દિવસની વરસાદની આગાહી કરી હતી, તેને લઈને અમરેલી જિલ્લામાં સમગ્ર તાલુકાઓમાં વરસાદ છે। તમે જોઈ શકો છો કે આ ડુંગળીનો પાક છે, ડુંગળીના પાકમાં પાણી ભરાઈ ગયું છે, તો સામે જે પાક ઊભો છે તે કપાસનો પાક છે, કપાસનો પાક પણ આખો પલળી ગયો છે, છેલ્લી વીણી વીણવાની બાકી હતી તેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે। રવિ પાકમાં ચણા ઘઉં ડુંગળી વગેરેનું ખેડૂતો વાવેતર કરતા હોય છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ચોમાસાનું જે ચોમાસામાં જે વરસાદ થાય તેવો જ વરસાદ તેવું જ માવઠું આ શિયાળામાં પડતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી। પંચમહાલમાં ભર શિયાળે માવઠું થતા જ લોકોને ભારે હાલાકી પડી રહી છે। કોરોના કાળમાં આયોજિત લગ્નમાં હવે માવઠું વિઘ્ન બન્યું છે। કાલોલમાં પણ આયોજિત લગ્નમાં માવઠાના કારણે મધ્યપ્રદેશથી આવેલી કન્યા પક્ષના લોકો અટવાયા હતા, સાથે સતત પડી રહેલા વરસાદથી પંચમહાલના ખેડૂતોની ચિંતા વધી છે। તૈયાર પાકને ભારે નુકસાન છે, સ્થાનિકોને શિયાળા માવઠું થતા રોગચાળો ફાટી નીકળવાનો ડર છે, ત્યારે પંચમહાલના લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે, તાત્કાલિક માવઠાના મારથી છુટકારો મળે। ગત રાત્રિ દરમિયાનથી જ વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પંચમહાલ જિલ્લામાં ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ આપણે હાલોલ શામળાજી હાઈવે પર ઊભા છીએ અને ત્યાં આપ જોઈ શકો છો કે જે વાહનો આવી રહ્યા છે તમામ વાહનોની અંદરથી પાણી ટપકી રહ્યું છે, રોડ પર પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ખાસ કરીને પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો હાલોલ, કાલોલ, ગોધરા, ગોગંબા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ઠેર ઠેર કાદવ કિચડનું સામ્રાજ્ય છે, તો ખાસ કરીને જે લોકોએ લગ્ન પ્રસંગ આયોજિત કર્યા હતા તે તમામ લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે વરસાદે આ લગ્નોની અંદર વિઘ્ન નાખ્યું છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે સતત હજુ પણ વરસી રહેલા વરસાદ ક્યારે સમે છે, કમોસમી વરસાદને લઈ અને પંચમહાલ જિલ્લાના વાસીઓ ખૂબ જ ચિંતિત છે, સાથે સાથે જગતનો તાત પણ ખૂબ જ ચિંતામાં છે। જયેન્દ્ર ભોઈ, 24 કલાક, ગોધરા, પંચમહાલ।
कपास पाकने नुकसान छे। हवे राज्य में मगफळी खरीदी बंद कराई छे कमोसमी वरसादना कारणे। हाल में आ निर्णय लेवायो छे 3 दिवस माटे मगफळी खरीदी नहीं थाय। 10, 11 अने 12 आ 3 दिवस राज्य में हाल में खरीदी नहीं थाय। मावठाना कारणे आ महत्वपूर्ण निर्णय लेवायो छे कारण के मार्केट यार्ड में पण आ मगफळी पलळी शके छे। ने आप जो कि गुजरात में 136 तालुका एवा छे कि ज्यां कमोसमी वरसाद जोवा मळी रह्यो छे। कया पाकने नुकसान थयुं छे तेनी वात करीए तो सौथी वधारे कपास अने मकाई आ बंने जे पाक छे ए बंने पाकने व्यापक नुकसान थयुं छे। त्यार पछी मगफळीने थोड़ा अंशे असर पण थई छे। ए जे मार्केट यार्डमां आवी हती ए मगफळीने त्यार पछी आ घऊं अने डांगर आ पाकने नुकसानी खबरो हालमां સામે આવી રહી છે। જીરું અને ચણા નુકસાન થયાની ખબરો છે। ઘઉં, ડાંગર, જીરું, ચણા, કપાસ, ત્યાર પછી ડુંગળી અને બટાટાને પણ નુકસાનની ખબરો હાલમાં જોવામાં આવી રહી છે। આજે આપ જુઓ કે સતત વરસાદી માહોલ છે। દિવેલા, તુવેર નુકસાનની હાલમાં ખબરો સામે આવી રહી છે। દક્ષિણ, ઉત્તર, મધ્ય જ્યાં જો ત્યાં આજે આખું ગુજરાત વાદળછાયું વાતાવરણ, માવઠું, લીલા શાકભાજી અને ઘાસચારાને પણ નુકસાનની ખબરો હાલમાં સામે આવી છે। કપાસ, મકાઈ, લીલા શાકભાજી, ઘાસચારા, ડુંગળી, બટાકા, મગફળી આ તમામ જે પાક છે એમને નુકસાન થયું છે। 8મી તારીખે હવામાન ખાતા તરફથી જાણ કરવામાં આવેલ હતી કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદ અને માવઠાની અસર થવાની છે। જે અંતર્ગત જે મગફળી અમે લોકો પ્રોક્યોરમેન્ટ કરી રહ્યા છે એ બગડી ન જાય, ખરાબ ન થઈ જાય, એટલા માટે અમે 10, 11 અને 12 ઓફિશિયલી SMS નથી કર્યા અને કોઈ ખેડૂતની મગફળી અમે 10, 11, 12 ખરીદવાના નથી। અમદાવાદમાં બાવળા એપીએમસીમાં ડાંગરની હરાજી બંધ કરાઈ છે। 500થી વધુ ખેડૂતો ડાંગર વેચવા બાવળા એપીએમસીમાં પહોંચ્યા। માવઠા લીધે વેપારીઓ અને કમિશન એજન્ટ ખરીદી માટે ન આવ્યા। હરાજી બંધ થતાં ડાંગર વેચવા આવેલા ખેડૂતોને હાલાકી થઈ છે। માવઠાથી ડાંગરના ખેડૂતોને ભારે નુકસાન થયું છે। હરાજી બંધ રહેતા ખેડૂતોમાં આક્રોશ છે। એપીએમસી બાવળાના દરવાજા બંધ કરી દેવાયા। બાવળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ખેડૂતોની એક જ માંગ, આજે હરાજી થવી જોઈએ। સવારે કેટલાક વેપારી ખરીદી કરી ગયા બાદ 2 દિવસ હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। ઘણા ખેડૂતો ગઈકાલે બપોરથી બાવળા એપીએમસી ખાતે પહોંચી ગયા હતા। સામાન્ય કમોસમી વરસાદ થતા બાવળા એપીએમસી ખાતે ડાંગરની હરાજી મોકૂફ રખમાવી ન માત્ર આજે પણ તો આવતીકાલે પણ બાવળા એપીએમસી ખાતે ડાંગરની હરાજી થવાની નથી। તમે જોઈ શકો છો કે ઘણા એવા ખેડૂતો હતા જે ગઈકાલ સાંજથી જ પોતાની ડાંગર એપીએમસી ખાતે વેચવા માટે પહોંચી ચૂક્યા હતા અને મોડી રાત્રે વહેલી સવારે જે વરસાદ થયો તેમાં ઘણા ખેડૂતોની ડાંગર પલળી પણ ગઈ હતી। આવા સંજોગોમાં અચાનક એપીએમસી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે ડાંગરની હરાજી બંધ રહેશે, જેના કારણે લગભગ 500 કરતાં વધારે એવા ખેડૂતો હતા કે જે પોતાની ડાંગર લઈને અહીંયા વેચાણ કરવા માટે આવતા તેઓ મુશ્કેલીમાં મુકાય છે। આવા ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કયા પ્રકારની તકલીફ પડી રહી, શું તકલીફ પડી આજે? આજે તકલીફમાં તો આ પબ્લિક બધાને દેખાય છે, મીડિયામાં તમને દેખાય છે, ચોખ્ખી પબ્લિકને દેખાડો તમે કે કેટલી તકલીફ છે, કેટલા ટ્રેક્ટરો છે, કેટલી પબ્લિક છે, કેટલું નુકસાન છે, કેટલું નુકસાન છે એ મીડિયામાં દેખાય છે કે દરેક લોકોને દેખાય છે, અમને તો નહીં દરેક લોકોને દેખાય છે, મીડિયામાં મોકલો છો તમે બરાબર છે, અને આમાં વેપારીમાં જ સત્તા અધિકાર છે, બાકી કોઈ ખેડૂત ને કે કોઈ ને અધિકાર જ નથી માર્કેટમાં। આ માર્કેટમાં કોઈ બી તકલીફ પડે એટલે વેપારીઓ સીધો પોલીસને સહારો લે છે અને પોલીસનો સહારો લેવાથી ખેડૂતોને હેરાન કરે છે પબ્લિક। શું જાહેરાત કરી એપીએમસી? કોઈ જાહેરાત હજુ સુધી કરી નથી। અમારું કહેવાનું એક જ વસ્તુ છે કે આજે હેરાજી ચાલુ થવી જોઈએ, બરાબર? હેરાજી ચાલુ નહીં થાય તો સોમવારથી હેરાજી બંધ રહેશે, એવું અમારે ખેડૂતોની માગણી છે, બરાબર? એટલે આજે હેરાજી એ લોકો ચાલુ કરવી જ પડશે એમ। કાલે હરાજી બંધ રહેશે તો ખેડૂતના હિતમાં કોઈ એપીએમસી છે જ નહીં અને એમને 2 દિવસનું કહી દીધું કે બંધ છે તો આટલા લાખો ખેડૂતનું અમારું શું થાય? અહીંયા હજુ કોઈ ભૂખે પેટે બધા એમને ખુલ્લી જગ્યામાં વરસાદ ન છે, કોઈ આને માટે સગવડ પણ નથી, એમને સગવડ એપીએમસી કોઈ કરી આલતી નથી। કેવી તકલીફ છે? આ ખેડૂતો માટે કોઈ પણ જાગૃત નથી। એપીએમસી હરિભાઈને ફોન કર્યો, હરિભાઈ ફોન ઉપાડતા નથી, રમેશભાઈને કર્યો, રમેશભાઈ ઉપાડતા નથી, કારણ કે હરાજી બંધ રહે એનો કોઈ મતલબ નથી। હરાજી ભલે બંધ રહી પણ હરાજી બંધ રહેવા એમને પલ્લા છે તો જ્યારે બધા ટ્રેક્ટરો બહાર નીકળતા હતા તો એ વખતમાં એમને હાથો હાથ લેવાનું કેમ ચાલુ કર્યું, તો એ વખતમાં એ લોકો કેમ પલળતા નથી?
તો અત્યારે અમારું કહેવાનો મતલબ એવો આવે છે કે 20-20 કિલોમીટરથી માણસો આવ્યા હોય, અત્યારે ના જાય ભાડર ટ્રેક્ટર આવ્યા હોય, તો એમને શું કે એમનું ભાડું કોણ આપે? તો એમને ડીઝલ ને એવું તો આપવું જોઈએ ને, તો આપ તો બધા ખેડૂતો ઘરે જતા રહેશે. કેવી તકલીફ વાળાજી બંધ રહેતા? તકલીફમાં તો સાહેબ એવું છે ને કે માનો કે મીડિયા સમાચાર તમે લોકોના માધ્યમથી જાણવા મળ્યું કે 11-12 તારીખ વરસાદની શક્યતા છે, માવઠાની શક્યતા છે. તો આ લોકોએ માર્કેટવાળાએ એવું એનાઉન્સ કરવું જોઈએ કે ભાઈ 11-12 તારીખ આપણું માર્કેટ બંધ રહેશે, જેથી ખેડૂત ભાઈ આવું નહીં. અત્યારે તમે જોઈ શકો છો 500-700 ટ્રેક્ટર અહીંયા ઉપસ્થિત છે. એ લોકો દરેક ખેડૂતો અત્યારે ભૂખ્યા પેટે છે, પોતાને કોઈને ખાધું નથી. ટ્રેક્ટર વેચાય તો ખાય, બાકી એ લોકો હજુ ખાધા વના અહીંયા છે. વેપારી કોઈ આવતા નથી, માર્કેટના કોઈ હોદ્દેદારો જે મેન હોદ્દેદારો છે એ કોઈ આવતા નથી. જે હોદ્દેદારો છે કોઈ વ્યવસ્થિત જવાબ આપવા તૈયાર નથી. ઓફિસમાં અમે ગયા છીએ, અમને કોઈ સાચો જવાબ, કોઈ વ્યવસ્થિત જવાબ અમને પણ મળ્યો નથી. એટલે તકલીફમાં તો સાહેબ ઘણી બધી તકલીફ છે. શું થયું આજે? વરસાદ ના હોય તો કોઈ આવતા નથી. અમારા પાસે કેટલા કડે વાત જોઈ અને મેં આના નથી, મારા અહીંથી વીઘો ચેટું હોય અહીંથી લો, અમારે ભાડું ભરીને ત્યાં જવું કે પાછું આવું ટ્રેક્ટર માજીને ભાડા લાયા લાગે, એટલે અમારે શું કરવાનું? તમે કોઈ એમ કરી કેટલું નુકસાન આજે હરાજી બંધ રહી તો આમ તો નુકસાન હશે ને સાહેબ, કારણ કે આ લોકો જો આ ચિઠ્ઠી ના આવી હોત ને જાહેરાત કરી હોત કાલે જ, તે એમને ખબર છે કે 11-12 તારીખનું આગાહી છે, તો ભાઈ કાલે તો આ લોકો માલ ના જ પાડી દીધો હતો, કેમ તો કોઈ આવત જ નહીં. પણ આ તો કોઈ જાહેરાત કરવી નથી, કોઈ આ સાંભળતા નથી વાત, ગમે એમ કેવી જોઈ હતી. તમે જોયું કે હતા બાવરા એપીએમસી ખાતે પોતાની ડાંગરનું વેચાણ કરવા માટે આવેલા ખેડૂતો, જેમનું કહેવું છે કે જો આગોતરી જાણ કરી હોત કે માવઠાની આગાહી છે તો ખેડૂતો કદાચ તેમનું ઉત્પાદન લઈને અહીંયા ના આવ્યા હોત. આજે સ્થિતિ એ છે કે ગઈકાલ સાંજથી જે ખેડૂતો પોતાની ડાંગર લઈને એપીએમસી બાવળા ખાતે પહોંચ્યા છે, મોડી સાંજે સામાન્ય વરસાદ થયો અને અચાનક વહેલી સવારે એપીએમસીના સત્તાધીશોએ એવી જાહેરાત કરી કે ડાંગરની હરાજ થશે નહીં, જેના કારણે હજારો ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયેલા છે. કેમેરા પર્સન રાહુલ વાઘેલા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, બાવળા. ગાંધીનગરમાં ગરબા રમતા એક મહિલાનું મોત સામે આવી ગયું છે. દહેગામના ખાનપુરમાં મહિલાને ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. પારિવારિક પ્રસંગમાં આ કરુણ ઘટના બની, પરિવારમાં કરુણ ઘટના બનતા જ પ્રસંગમાં માતમ છવાઈ ગયો છે. ગરબા રમતા રમતા અચાનક હાર્ટ એટેક કહેવાઈ રહ્યું છે. હાર્ટ એટેકના કારણે આપ જોઈ શકો છો તેઓ ગરબા રમી રહ્યા છે અને અચાનક જ તેઓ ઢળી જાય છે અને ત્યાં તેમનું મૃત્યુ થાય છે. હાથમાં એક છોકરું પણ હતું અને કંઈ સમજે કંઈ વિચારે પહેલાં જ તેઓ ત્યાં ઢળી પડે છે. સુરતમાં આઈએમએના તબીબો હડતાલ પર ઉતર્યા છે. ઓપીડી બંધ રાખી સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી હડતાલ પર છે. મગલિયાસરા ખાતે તબીબો એકઠા થયા, વિરોધ વ્યક્ત કર્યો. કોવિડ ઇમરજન્સી સેવા સિવાયના તમામ તબીબો જોડાયા. આયુર્વેદિક તબીબોને 58 જેટલી સર્જરીની મંજૂરી અપાતા જ હડતાલ પાડી રહ્યા છે. સીસીઆઈએમ એક્ટને પરત લેવાની આઈએમએના ડોક્ટરોએ માંગ કરી છે. આયુર્વેદિક સ્નાતક જેને મેડિકલ એમબીબીએસનું બિલકુલ નોલેજ નથી ને તેને આ પ્રકારની સર્જરી કરવાની છૂટ આપે છે, તે પ્રજાના આરોગ્ય સાથે જોખમ સમાન છે. ક્વેકરી ક્વેકરી એટલે શું? કે જે પથ્થીમાં તમે જે ભણાવો તે પથ્થીને જ તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. આ સરકાર અને લીગલાઇઝ કરવા માગે છે. એને જે સ્નાતક થયો આયુર્વેદિક સ્નાતક તેને એમએસ જનરલ સર્જરીનું એને બિરુદ આપવામાં આવે, એટલે એલોપેથ ડૉક્ટર પણ એમએસ જનરલ સર્જન છે અને આ પણ એમએસ જનરલ સર્જન. એટલે લોકોને ખ્યાલ જ નહીં આવે કે આ કયું છે. એટલે આને માટે, આના વિરોધ કરવાને માટે, લોકોના આરોગ્યને બચાવવા માટે, લોકોના જીવને જોખમમાં નહીં મુકાય તેના માટે અમે આજે એક પ્રતિક હડતાલ પર સવાર 6 થી સાંજે 6 સુધીની. ઐતિહાસિક સંસ્કાર કેન્દ્રમાં પ્રવેશ ફીની દરખાસ્ત અનિર્ણિત. ઈએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રવેશ ફીની દરખાસ્ત અનિર્ણિત રહી છે. 8 ગેલેરીનું ભાડું ડિપોઝિટ વધારવા અંગે કોઈ નિર્ણય નથી લેવાયો.
પિયંગે આવી નવી ચૂંટાયેલી પાક જ નિર્ણય કરશે. મ્યુનિસિપલ કમિશનરે સંસ્કાર કેન્દ્રમાં ફી વધારવાની આ દરખાસ્ત કરી હતી. ચૂંટણી સમયે અવળી અસર પડતી હોવાથી હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમના ભાડા વધારા તથા પ્રવેશ ફી ના મુદ્દે હાલમાં નિર્ણય બાકી રાખેલ છે. આ કામ બાકી રાખેલ છે. મ્યુઝિયમ નો નવીનીકરણ પ્રોજેક્ટ આયોજન કરેલ હોવાથી પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રવેશ ફી અંગે તથા આર્ટ ગેલેરી અંગે નિર્ણય કરવામાં આવશે. ઐતિહાસિક એવા સંસ્કાર કેન્દ્રમાં 63 વર્ષ બાદ પ્રવેશ ફી વસૂલવાની મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્ત અને આર્ટ ગેલેરીમાં ભાડું અને ડિપોઝિટમાં 500 થી 1000 ગણો વધારો કરવાની કમિશનરની દરખાસ્ત અંગે ભાજપના વર્તમાન શાસકોએ તેમની આખરી સ્ટેન્ડિંગ કમિટીમાં કોઈ જ નિર્ણય કર્યો નથી અને આ કામને બાકી રાખવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે કમિશનરની આ દરખાસ્ત મામલે આગામી નવી ચૂંટાયેલી બોડી નિર્ણય કરે છે કે પછી કેર ટેકર તરીકે હોદ્દો સંભાળનાર મ્યુનિસિપલ કમિશનર તેને પાછલા બાણે અમલમાં લાવે છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ. બનાસકાંઠામાં તોલમાપ વિભાગના દરોડા પડ્યા છે. થરાદના સોની બજારમાં આ દરોડા પડ્યા છે. તોલમાપમાં વેપારીઓ ગડબડ કરતા ઝડપાયા છે. ગડબડી કરતા વેપારીઓને 1000 રૂપિયા દંડ કરાયો છે. દરોડાને પગલે અનેક દુકાનદારો દુકાનો બંધ કરીને ભાગી ગયા હતા. સોની બજારમાં તોલમાપ વિભાગે આ દરોડા પાડ્યા છે. આપ જોઈ શકો છો રીતે જેવી ખબર પડી કેટલાક જે ગડબડી કરતા જે દુકાનદારો છે દુકાન બંધ કરીને ભાગી ગયા હતા. દરોડાને પગલે અનેક દુકાનદારોમાં ફફડાટ પણ વ્યાપ્યો છે.